હેલો ફ્રેન્ડ્સ, બધા મજામાં છો બરાબર ને? હજી તો ખૂબ જ મજા આવવાની છે. ખબર છે તમને બધાને કેમ ખૂબ જ મજા આવવાની છે? હવે તો શું આવવાનું છે? દિવાળી વેકેશન, બરાબર ને? અત્યારે તો આપણે વેકેશન ભોગવી જ રહ્યા છે, પણ હજુ વધારે મજા આવશે દિવાળી વેકેશનમાં, બરાબર ને? કેમ? કારણ કે ફટાકડા ફોડવાના મળશે, નવા નવા કપડાં પહેરવાના મળશે, બરાબર ને? તો આપણે સ્કૂલમાં પણ અત્યારે કામ કરી રહ્યા છીએ, બરાબર છે ને? દિવાળી પહેલાં આપણે શું આવશે? એક્ઝામ, બરાબર ને? અને તેની તમે અત્યારે પ્રેક્ટિસ કરી જ રહ્યા છો, કરી રહ્યા છો ને? કઈ રીતે? યસ, મોડલ પેપર લખો છો, બરાબર છે ને? તમે બધા ખૂબ જ સારી રીતે મોડેલ પેપર અને પ્રેક્ટિસ પેપર પણ લખો છો, પણ અમુક બાબતો એવી છે કે તમારે તેમાં ખાસ ધ્યાન આપવાનું છે. તો આજે આપણે એ બાબતોને જોઈશું કે તમારે પેપર લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન આપવાનું છે. તો બધાએ ધ્યાનથી જોવાનું છે અને એ બાબતોને પેપર લખતી વખતે ખાસ યાદ રાખવાની છે. તો બધા યાદ રાખશો ને? તો ચાલો જોઈએ કે આપણે પેપર કઈ રીતે લખીશું. તો આજે આપણે ઇંગ્લિશનું પેપર કઈ રીતે લખીશું તે આપણે જોઈશું. તો એ પેપર તમે શામાં લખવાના છો એ પહેલાં નક્કી કરી લેવાનું કે આપણે પુનવણીમાં લખવાના છે, બરાબર ને? તો તમારી પાસે જે પુનવણી હોય ત્યાં તમારે ઉપર તમારું નામ લખવાનું રહેશે, બરાબર ને? નામ લખાઈ ગયા પછી તમારે તમારું ધોરણ લખવાનું છે અને વર્ગ ખાસ લખવાનો છે અને તમારો રોલ નંબર લખવાનો છે, બરાબર? આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. નામ, ધોરણ, વર્ગ અને રોલ નંબર. અને બીજું શું લખીશું? શું લખશું? વિષય, બરાબર ને? વિષય પર તમારે ખાસ લખવાનો છે. તો હવે આપણે જોઈશું કે આપણે કઈ રીતે લખીશું. તો ઇંગ્લિશનું પેપર છે, બરાબર ને? તો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે ક્વેશ્ચન 1A MCQ. તો હવે આપણે જો રાજા સેઝ, એમાં આપણને ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે. તો એ ઓપ્શનમાંથી જે સાચો જવાબ આવે તેને આપણે પુનવણીમાં કઈ રીતે લખીશું એ આપણે જોઈ લઈએ. તો એમાં આપણે લખીશું 1 નંબર રાજા સેઝ, તો શું આવશે કહો જોઈએ જવાબ. યસ, એટલે લખીશું બી ટચ યોર આઈઝ, બરાબર છે ને? હવે બીજું વાંચીશું, ગ્રીન શું હતું? તો જેનો જે જવાબ આવે તે આપણે અહીં લખીશું, એ ગ્રેપ્સ, બરાબર ને? એ રીતે આપણે થર્ડ લખીશું, થર્ડનો જવાબ શું આવશે? યસ, ધીઝ એનિમલ્સ આર ઇટિંગ ગ્રાસ, એટલે બી ગ્રાસ સમા છે, બી એટલે લખીશું ગ્રાસ, બરાબર ને? હવે આવે છે બી, એટલે આપણે અહીં લખીશું બી. ચાલો, એમાં શું છે કે ચિત્ર જોઈ એક્શન વર્ડ્સ લખો, એટલે આ જે ચિત્ર આપેલા છે એમાં કઈ એક્શન છે તે આપણે લખવાની છે. ચિત્ર જુઓ, તમને સાને એક્શન દેખાય છે? લખે છે, બરાબર ને? એટલે શું આવશે? રાઈટ. અહીં તમારે ફક્ત એક્શન જ લખવાનું છે, આ એનજી લગાડવાનું નથી. એ રીતે બીજા પિક્ચરમાં શું દેખાય છે તમને? યસ, રમી રહ્યા છે, એટલે શું આવશે? પ્લે. ખબર પડી ગઈ ને કે કઈ રીતે લખવાનું છે? હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. શું દેખાય છે તમને? ચિત્ર જોઈ ક્વેશ્ચનના આન્સર એક શબ્દમાં આપો. તો પહેલું છે વોટ ઇઝ ધીઝ, તો આ તમને શાનું પિક્ચર દેખાઈ રહ્યું છે? યસ, તો એનો આન્સર આપણે એક શબ્દમાં જ લખવાનો છે, એટલે આપણે અહીં લખીશું સી. ચાલો, નંબર 1, વોટ ઇઝ ધીઝ એટલે શું છે? 3, એટલે આપણે લખીશું 3. એ જ રીતે વોટ ઇઝ ધીઝ, કહો જોઈએ આ શાનું પિક્ચર છે? તો એ લખીશું અહીં, એટલે શું આવશે? ગ્રેપ્સ.
ચાલો હવે કયો નંબર આવશે? થર્ડ. વોટ ઇઝ ઇટ? તો શાનું પિક્ચર છે કહો જોઈએ. યસ, ચેર. બરાબર ને? હવે કયો આવશે? ડી. એટલે આપણે અહીં લખીશું ડી. ચાલો, આપેલ પ્રાણીઓને તેના અવાજ સાથે જોડો. એટલે અહીં આપણને જોડકા આપેલા છે, બરાબર ને? તો આપણે જોઈશું ડક. તો ડક કેવું બોલે છે? યસ. અને પીક? તો એનો આપણે આન્સર લખવાનો છે. તો અહીં લખીશું એ અને અહીં લખીશું આન્સર, બરાબર ને? બી લખવાની જરૂર નથી. એટલે આપણે અહીં લખીશું ડક, બરાબર ને? તો ડક કેવું બોલે છે કહો જોઈએ. ક્વેક ક્વેક ક્વેક, બરાબર ને? એ રીતે બીજા નંબર પર કોણ છે? પીક. તો અહીં લખીશું પીક અને એ કેવું બોલે છે તે અહીં આપણે લખીશું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે ક્વેશ્ચન ટુ એ. નીચે આપેલા સેન્ટન્સ જો સાચું હોય તો સ્માઈલ એટલે કે હેપી, અને ખોટું હોય તો અનહેપી કરો. તો અહીં આપણે લખીશું નવો પ્રશ્ન, નવા પાને લખીશું. એટલે અહીં આપણે લખીશું ક્વેશ્ચન ટુ એ. ચાલો, તો અહીં આપણે સેન્ટન્સ લખીશું. આખા સેન્ટન્સ લખવા પડશે, બરાબર ને? એટલે આપણે બધા સેન્ટન્સ ઉતારી લઈશું. કર્સન ભાઈ પાસે ફાર્મ છે. એ રીતે આપણે બીજું સેન્ટન્સ લખી લઈશું. હિઝ બેગ વોઝ ફૂલ. એ રીતે આપણે થર્ડ સેન્ટન્સ લખી લઈશું. ધ ગ્રેપ્સ આર વેરી હાઈ, બરાબર ને? હવે આપણે જે જવાબ આપે તે આપણે લખી દઈશું. કરશનભાઈ પાસે ફાર્મ છે. ચાલો, સાચું આવશે કે ખોટું આવશે? છે ને એમની પાસે ફાર્મ, એટલે શું આવશે? સ્માઈલી, બરાબર ને? એ રીતે બીજા બેના તમારે આન્સર લખવાના રહેશે. હવે આપણે જોઈશું બી. બીમાં શું આપ્યું છે કહો જોઈએ. ચિત્ર જોઈ, ક્વેશ્ચન આન્સર યસ અને નોમાં આપો. ચાલો, એમાં આપણે લખીશું, એમાં આપણે ક્વેશ્ચન ઉતારવા પડશે. ઇઝ ધીઝ અ ફોક્સ? તો બાજુમાં શાનું પિક્ચર દેખાય છે કહો જોઈએ. ફોક્સ છે? નથી. એટલે આપણે લખીશું નો, બરાબર ને? ચાલો, એ રીતે આપણે આગળનો નંબર કરીશું, એનો આન્સર લખીશું, બરાબર ને? એ રીતે આપણે ત્રણે ત્રણ નંબર લખી દઈશું અને એનો આન્સર પણ લખી દઈશું. હવે આપણે જઈશું આગળ. આવશે સી, બરાબર ને? તો તેમાં શું છે? આપેલા સેન્ટન્સને જોઈને ફરીથી લખો. એટલે કે પેપરમાં જેવું સેન્ટન્સ આપેલું છે એવું સેન્ટન્સ આપણે પેપર પુરવણીમાં લખવાનું રહેશે. અને સારા અક્ષરે ધેર ઇઝ એન ઓલ્ડ લેડી હિયર. એ જ રીતે બીજું સેન્ટન્સ લખીશું. એ રીતે બંને સેન્ટન્સ લખી દઈશું. હવે આપણે આગળ લખીશું ડી. ચાલો, તો ડીમાં શું છે? ખોટો મૂળાક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરો. એટલે આપણને જે બે આપી છે એ બંને આપણે લખી દઈશું. એચ બરાબર ને? આ રીતે આપણે લખી દઈશું અને જે મૂળાક્ષર આવે તે લખી દઈશું. એચ યુ એન જી આર વાય અને વાય ઓ યુ એન જી. હવે આપણે ક્વેશ્ચન થ્રી એ, એટલે નવો પ્રશ્ન નવા પાને લખીશું. ક્વેશ્ચન
थ्री ए। चलो तो एम लखीशू शू है ढीस ढेट में खोटा वर्ड्स ऊपर छेको करी साचो सेंटेंस बनाओ। अहीं पुनावणी में आप डायरेक्ट साचो जवाब लखीशू। तो चलो जो शू आवशे ढीस आवशे के ढेट आवशे। यस शू आवशे ढेट इज अ कार। एटले आपणे लखीशू ढीस अने ढेट इज अ कार। એટલે ખોટો વર્ડ કયો છે અહીં ડીઝ, એટલે આપણો સાચો સેન્ટેન્સ શું બનશે ધેટ ઇઝ અ કાર। એ રીતે બીજું લખી દેવાનું રહેશે, ખબર પડે છે ને બધાને। હવે આપણે આગળનો ક્વેશ્ચન કરીશું। હવે આપણે જોઈશું બી। તો શબ્દને યોગ્ય ક્રમમાં હવે આપણે જોઈશું બી। શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવો। અહીંયા આ બધા વર્ડ્સ કેવા આપ્યા છે આપણને, ઉલટસુલટ આપ્યા છે, તો એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને આપણે સાચું સેન્ટન્સ લખવાનું છે। તો માય કેપ્સ મી અને ગીવ એટલે શું આવશે ગીવ મી માય કેપ્સ, શું આવશે રાઈટ સેન્ટન્સ ગીવ મી માય કેપ્સ। એ રીતે આપણે બીજું સેન્ટેન્સ પણ લખી દઈશું। હવે આપણે આગળ લખીશું સી। તો સીમાં શું છે આપણે જોઈ લઈએ, સૂચના મુજબ શેપ દોરો। એટલે અહીંયા પણ જે સૂચના આપી છે એ પ્રમાણે આપણે શેપ દોરવાના છે। તો પહેલું શું છે કે ડ્રો અ સ્ક્વેર, ડ્રો અ સ્ક્વેર, સ્ક્વેર એટલે શું આવશે યસ ચોરસ, એટલે આપણે શું દોરીશું અહીંયા આપીશું નંબર એક ડ્રો અ સ્ક્વેર, એટલે આપણે અહીં શું દોરીશું ચોરસ, વેરી ગુડ। એ રીતે આપણે બીજું પણ દોરી દઈશું કે ડ્રો અ સ્મોલ સર્કલ ઇન ધ સર્કલ, શું છે કે ડ્રો અ સ્મોલ સર્કલ ઇન ધ સર્કલ, એટલે આપણે અહીં બીજો નંબર મારીશું અને જે સૂચના આપી છે એ પ્રમાણે અહીં આપણે શેપ ડ્રો કરીશું। પહેલાં આપણે મોટું સર્કલ દોરીશું, પછી એમાં બીજું નાનું સર્કલ ડ્રો કરીશું, બરાબર છે ને। આ રીતે આપણે શેપ ડ્રો કરવાના રહેશે। હવે આપણે આગળનું જોઈએ। ચાલો શું છે, નીચે આપેલ વર્ડ્સમાં કયો મૂળાક્ષર બધા જ વર્ડમાં આવે છે એ શોધીને લખો, એટલે આપણે લખીશું ડી। ચાલો હવે જો આ આપણને અહીં ત્રણ વર્ડ્સ આપેલા છે ને, તો એમાં કયો વર્ડ્સ છે જે ત્રણે ત્રણ સ્પેલિંગમાં આવે છે, બરાબર ને, કયો લેટર છે, તો આપણે જોવાનું છે સી છે બધામાં નથી, આર તો આર છે આમાં નથી, હવે આવે ઓ, તો ઓ જોવો જોઈએ આમાં પણ છે, આમાં પણ છે અને આમાં પણ છે, તો કયો લેટર બધા વર્ડ્સમાં આવે છે ઓ, એટલે આપણે શું લખીશું અહીં નંબર વન અને લખીશું ઓ, બરાબર છે ને। એ રીતે નંબર ટુ, નંબર થ્રી અને નંબર ફોર, બરાબર ને। હવે આપણે લખીશું ઈ, બરાબર, તો ઈમાં શું છે કે આપેલ ચિત્ર જુઓ અને તેમાંથી કોઈ પણ ચાર વસ્તુઓના નામ લખો। આ અહીં આપણને એક પિક્ચર આપવામાં આવ્યું છે, તેમાં તમને કઈ કઈ વસ્તુઓ દેખાય છે એ અહીં આપણે લખવાની છે, નંબર વન, નંબર ટુ, નંબર થ્રી એન્ડ નંબર ફોર। તો શું શું દેખાય છે કહો જોઈએ, ત્રી છે બર્ડ્સ, કાઇટ, ક્લાઉડ, બોય, ગર્લ, બોલ, પછી આ શું છે રેબિટ, સ્વિંગ, બરાબર ને, ફ્લાવર, બરાબર ને, આ બધી વસ્તુઓ દેખાય છે, તો તે તમારે અહીં લખવાની રહેશે। તો આપણે લખીએ ત્રી, પછી રેબિટ, પછી કાઇટ, પછી બોય, ગર્લ, તમને જે વસ્તુ દેખાય એ તમારે લખવાની રહેશે।
હવે આપણે આગળનું જોઈએ. ચાલો હવે ક્વેશ્ચન 4 એટલે નવો છે, એટલે નવો પ્રશ્ન ક્યાં લખીશું? નવા પેજ ઉપર. એટલે અહીં લખીશું ક્વેશ્ચન 4A. તો શું કહ્યું છે એમાં? કે સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં આપણે સેન્ટન્સ ખાલી જગ્યા છે જે આખી લખીશું. તો લખીએ ધ બ્લેન્ક્સ આર વેરી હાઈ. બરાબર, બાજુમાં આપણને ઓપ્શન આપ્યા છે કે પોટેટો અને ગ્રેપ્સ. તો સાચો આન્સર શું આવશે? યસ, ગ્રેપ્સ. એટલે આપણે બ્લેન્ક્સમાં લખીશું ગ્રેપ્સ. બરાબર ને? એ રીતે આપણે નંબર 2 પણ લખી દઈશું. એ લખાય છે એટલે આપણે આગળનો પ્રશ્ન લખીશું બી. ચાલો ખોટા વિકલ્પ ઉપર લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીં આપણે નંબર 1 લખીશું કે હુ સ્લીપ અંડર અ ટ્રી. તો શું જવાબ આવશે સાચો? કહો જોઈએ. યસ, કેપ સેલર. એટલે આપણે લખીશું કેપ સેલર. એ રીતે નંબર 2. બરાબર ને? એ લખાય છે એટલે આપણે જોઈશું સી. તો શું કીધું છે? ચિત્ર જોઈ સ્પેલિંગ લખો. બરાબર ને? આ 2 પિક્ચર અહીં આપણને આપેલા છે, તેમાં જે હોય એનો સ્પેલિંગ આપણે લખવાનો રહેશે. બરાબર છે ને? એ રીતે હવે આગળ આપણે લખીશું ડી. શું છે એમાં? યસ, મેચ ધ ફોલોવિંગ. એટલે આપણે લખીશું એ અને આન્સર. બરાબર ને? કેટલા છે? 4. 1, 2, 3 અને 4. પાણી પીવું, લંબચોરસ, ખાટી અને દૂધ. તો અહીં બીમાં આપણને આપ્યા છે, એ માટે સાચો જવાબ આપણે લખીશું. તો પાણી પીવું એટલે શું થશે? ડ્રિંકિંગ. એટલે અહીં લખીશું ડ્રિંકિંગ. એ રીતે લંબચોરસનું જે આવે તે લખવાનું, ખાટીનું અને દૂધનું. આ રીતે આપણે મેચ ધ ફોલોઈંગ લખવાના રહેશે. હવે આપણે આગળનું જોઈએ. તો હવે શું આવશે? ઈ. શું આવશે? ઈ. એટલે આપણે અહીં લખીશું ઈ ચિત્ર જો યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. એટલે નંબર 1 ધીઝ ઇઝ અ ટી કપ. એટલે આ ધીઝ ઇઝ અ ટી કપ. ઇટ ઇઝ અહીં આપણને 2 ઓપ્શન આપી દીધા છે, હોટ અને કોલ્ડ. તો 2માંથી શું આવશે કહો જોઈએ. યસ, હોટ. એટલે લખીશું ધીઝ ઇઝ અ ટી કપ. ઇટ ઇઝ બ્લેન્ક્સમાં જે આન્સર આવે તે લખીશું હોટ. એ રીતે નેક્સ્ટ નંબર પર લખી દઈશું. તો શું છે નેક્સ્ટ નંબરમાં? ધીઝ ઇઝ ધ સન. ઇટ ઇઝ યલો કે બ્લુ? શું આવશે? યસ, યલો. તો આપણે અહીં સેન્ટેન્સ લખી દઈશું. તો તમને ખબર પડી ગઈ ને કે પેપર કઈ રીતે લખવાનું છે? તો બધા આ રીતે લખશો ને. ઓકે. સો ફ્રેન્ડ્સ, તો બધાને ખબર પડી ગઈ ને કે પુનવણી અથવા તો પેજમાં આપણે પેપર કઈ રીતે લખવાનું છે? અને યાદ રહી ગયું ને કે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે? તો બધા આ રીતે લખશો ને હવે. ઓકે, બાય બાય. મને આશા છે કે તમે પેપર ખૂબ જ સારી રીતે લખશો. ઓકે, બેસ્ટ ઓફ લક. બાય બાય.